ડુંગળીના વેચાણ બાદ ખેડૂતને મળ્યા માત્ર ને માત્ર દસ રૂપિયા જી હા જામનગરના એક કાલાવાડના ગામના એક ખેડૂત કે જે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે પોતે મહા મહેનતે તૈયાર કરેલ ડુંગળીનો પાક વેચવા ગયા હતા કે જ્યાં મણ ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને એક મણ ડુંગળીનો ભાવ એકત્રીસ રૂપિયા મળવાના થતા હતા જોકે આ ડુંગળી યાર્ડ સુધી પહોંચવાનો અને અન્ન મજૂરી ખર્ચ બસો રૂપિયા થયો અને હિસાબને અંતે ખેડૂતના હાથમાં માત્ર દસ રૂપિયા જ આવ્યા હતા જેનું બિલ હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું છે ડુંગળી પકાવતા ખેડૂતોએ આ વર્ષે રાતાર પાણીએ રોવાનો વારો આવ્યો છે જગતના તાત તરીકે ઓળખાતો ખેડૂત જાય તો જાય ક્યાં અને તેવી સ્થિતિનું લોજ નિર્માણ અહીં થઈ રહ્યું છે પાંચ વીઘાની ડુંગળી હતી અને આપણે ચાર પીસડી મોકલાવી હતી ચાર પીસડી મોકલાવી એમાં આપણે એકસો છાસઠ કિલો થઈ આઠ મણ ને છ કિલો એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો અને ખર્ચ કાઢતા મારી પાસે મારી પાસે દસ રૂપિયા વીધા ત્રણસો રૂપિયા એક મજૂરની દાઢી એવા પચ્ચીસ મજૂર મેં નાખ્યા તા સાડા ચાર મહિનાનો પાક હતો હવે આ નિંદામણનું શું ને દવા છાંટવાનું શું ને કોઈ પૈસા અમારી વાંય વધે નહીં અમારે હું રોવાનો જવારો આવે કાં નાખી દેવી પડે અને કાં જમીનમાં દાટી દેવી પડે ને કાં બકરા મેલવા પડે ખાડા ચાર મહિના સતત મહેનત કરી તન દિયન ચાર દિય ફુવારો મારવો નું એ ટકા જેટલું હતું દવા દવા એટલી મોંઘી આમાં અમારે શું કરવાનું